अस्सलाम वालेकुम। विषय गुजराती धोरण 5 पाठ 7 एक छलांग के दड़ियो गुलो। विद्यार्थी मित्रों अगर आपणे आ चेप्टर भणी गया छे परंतु पीटी 2 एग्जाम की तैयारी माटे फरी आपणे आ चेप्टर नु पुनरावर्तन करी लई। भाग 1 बाळ मित्रों तमे तमारू पाठ्यपुस्तक सामे राखो तो तमने समझ पड़शे। पेज नंबर 103 पाठ 7 एक छलांग के डरियो उड़ो। चालो गाइए गीतली। लंका टाड़ी सरकी गई पुछरी मारी साजी रे, तिल पर तारू गाभा टाड़ा दिवासरी पर ताड़ी गई पुछरी मारी साजी रे, सरग्या मकानों ने सरग्या महलों ऊपी बाजार पर सरगी गई पुछरी मारी साजी रे। लंकाना राजा रावण अने हनुमान वच्चेनी वात छे के रावणे सैनिकोने हुकम कर्यो के हनुमानी पुछडीने सरकारी दो तो बधुं सरकी जाय छे। हनुमान जेवी पुछडी सरकावे छे के तरत ज हनुमान पोतानो पराक्रम शुरू करे छे। तो हनुमान कहे छे के तेल पण तारू गयुं, गाभा पण तारा गया, दिवासरी पण तारी गई, બધું તે સરગાવવાનો મારી પુછડી સરગાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મારી પુછડી તો સાજી રહે અને તારું લંકા આખું સરી ગયું। જ્યાં જ્યાં હનુમાન પુછડી અડકાતા ગયા તે બધું જ સરગી ગયું। રાજ દરબારમાં આગ લાગી ગઈ, મકાનો સરગી ગયા, મહેલો સરગી ગયા, ઊભી બજાર પણ સરગી ગઈ અને પુછડીને કશું જ ના થયું। પેજ નંબર 104 વાર્તા વાંચો। એક સરસ મજાનું જંગલ હતું। જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે। પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે, રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે। ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને પોતાના કામમાં મદદ પણ કરે। હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પટાવી દે, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે। હનુમાનના પરાક્રમ વિશેની આ વાર્તા છે કે એક જંગલ હતું, એ જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે હનુમાન રહેતા હતા। હનુમાન બધા જ કામ ખૂબ જ ઝડપથી કરતા હતા અને બાકીનો સમય પોતાની માતા સાથે રમે અને વાતો કરે। પિતા આખો દિવસ કામ અર્થે બહાર જાય। એક દિવસની વાત છે, અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા। હનુમાન નાનપણથી ખૂબ જ તોફાની હતા, એ ઝડપથી કામ પતાવી દે અને પછી માતા સાથે રમ્યા કરતા હતા। એક દિવસે માતાનો રસોઈ બનાવવાનો સમય હતો અને એ માતા સાથે રમવા માંગતા હતા। માતાએ વિચાર્યું હનુમાને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં, પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે, ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું। આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો। માતા વિચારે છે કે હનુમાને એવું કામ સોંપું કે જેથી મને હેરાન ના કરે, હું ઝડપથી જમવાનું બનાવી લઉં અને પછી બધા સાથે જમી લઈએ અને પછી વાતો કરીએ। તો હનુમાનને માતા હનુમાનને કામ સોંપે છે કે જંગલમાંથી પાકા ફળ તોડી લાવો। જી માતાજી, હનુમાને જવાબ આપ્યું। હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો। અરે આ શું, હનુમાન તો મોટાને મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબો ને લાંબો થવા લાગ્યો। પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા। હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર, એ દરેક કામ ખૂબ જ ઝડપથી કરતા હતા। એમણે અંગૂઠો પકડ્યો અને તરત જ એટલે લાંબા થવા લાગ્યા, એટલે ઘરે બેઠા બેઠા જેમણે જંગલમાંથી પાકા ફળ તોડી લીધા। હજુ તો માતા રસોડામાં ગયા નહીં ત્યાં પહેલા ફળ હાજર થઈ ગયા। આ જોઈને માતાને ખૂબ જ નવાઈ લાગે છે, હે આટલી વારમાં પાકા ફળ આવી ગયા, તારા બાપુ લાવ્યા? હનુમાને કઈ જવાબ ના આપ્યો, એટલે મડક મડક હસતા રહી। માતાજી વાત સમજી ગયા, માતાને નવાઈ લાગે છે, પૂછે છે કે તારા બાપુજી લાવ્યા? આટલા જલ્દી ફળ કેવી રીતે આવી ગયા? સમજી, મને ખબર છે। માતા કહે છે, સમજી, મને ખબર છે, જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે। માતાને ખબર પડી જાય છે કે જમણા હાથનો અંગૂઠો પકડે છે એટલે તરત મોટા થઈ જાય છે। ચાલો ને માં આપણે કંઈક રમીએ, હનુમાને વિનંતી કરતા કહીએ।
એ વારે કરીને માતાને રમવા માટે વિનંતી કરે છે. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીને પછી આપણે રમીશું. માતા કહે છે કે અત્યારે મારી પાસે રમવાનો સમય નથી, તારા બાપુજી આવશે અને જમવાનું માંગશે, હું પહેલા રસોઈ બનાવી દઉં પછી આપણે રમીશું. ના, મારે તો અત્યારે જ રમું છું. હનુમાન જીદ કરે છે, ઠીક છે તો તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, તું મારી પાસે અત્યારે સમય નથી, તું બહાર એકલો એકલો રમ. માતા એવું કહે છે, પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ના કરે. હનુમાને જવાબ ન આપે, માત્ર મણક મણક હશે, તું બહાર રમ, મને વારે ઘડીએ હેરાન ના કર, તું એમ નહીં માને, લાવ ઘરની ચાડી બંધ કરવી. હનુમાન વારે ઘડીએ માતાને હેરાન કરે માટે માતા શું કરે છે, જાળી બંધ કરી દે છે. અને બળ હનુમાન છે અને ઘરમાં માતા છે. દાવઘરની જાળી બંધ કરી પછી કેવી રીતે આવીશ, એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં, આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. હનુમાન ને મોટા થતા પણ આવડતું હતું અને નાના થતા પણ આવડતું હતું. તો એ જેમ માતા રોટલી બનાવતા જાય તેમ છાબડીમાંથી રોટલી ગાયબ થતી જાય. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પડી. હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી ત્યાં જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે, તું અંદર કેવી રીતે આવ્યો, મેં તો તને જોયો નહીં. મણક મણક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય એમ તચલી આંગળી પકડતો નાના પણ થવાય, એમ એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો હતો એમ ને, જાળીમાંથી એ નાના થઈને આવે છે. અંગૂઠો પકડીને મોટા થતા હતા અને તચલી આંગળી પકડીને નાના થતા એ જાળીમાંથી ઘરમાં આવ્યા. હા માં, હે ભગવાન, આ છોકરો મને જપવા દેતો નથી, એમ કહીને હનુમાને લાડથી ઘેરી લીધી. આ છોકરો મને જપવા નહીં દેતો, તરત જ પ્રેમ કરવા લાગે છે અને પોતાની પાસે બોલાવી લે છે. પેજ નંબર 105, વાર્તા પછીની એક્સરસાઇઝ જોઈએ. નીચે આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે, પાઠમાંથી શોધીને સાચા વાક્યો લખો. અહીં બાળ મિત્રો વાક્યોમાં જે શબ્દો આપ્યા છે એ આડા અવળા ક્રમમાં છે, એને આપણે બરાબર ક્રમમાં ગોઠવવાના છે અને સાચું વાક્ય બનાવવાનું છે. પરીક્ષામાં પણ આવા વાક્યો પૂછાય છે, તો શબ્દોને આડા અવળા ક્રમમાં હોય તેને આપણે બરાબર ગોઠવવાનું. જોઈએ, વાક્યમાં શબ્દો આડા અવળા ક્રમમાં હોય તે વાક્યનો અર્થ આપણને બરાબર સમજાતો નથી. જોઈએ, અહીં હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ, વાક્ય સમજ પડે છે, નથી પડતી. હવે આપણે શબ્દોને ક્રમમાં ગોઠવીએ, માતાને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો હતો. બીજું વાક્ય, એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડી, થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. ત્રણ, લંબાવીને પડતી ઝાડ ભાર દૂરના ફળ તોડી પોતાના લીધા પાકા, પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પોતે પાકા ફળ તોડી લીધા. ચાર, જાય રોટલી જાય મૂકતા બનાવતા અને માતાજી છાબડી, માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. પાંચ, પકડીને થતા અંગૂઠો હાથનો તેને મોટા આવડે જમણા, જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતા આવડે છે. જોડીમાં કામ કરો, નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન, અહીં સ્વર ઉપરથી વિવિધ માત્રાઓ બને, એ માત્રાઓ લગાવીને આપણે યોગ્ય શબ્દ બનાવવાનો. અહીં કેટલાક મૂળાક્ષર આપેલા છે, એ મૂળાક્ષરને આપણે માત્રાઓ લગાવીને શબ્દ અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. હ ન મન, અહીં આપણને આ શબ્દનો કંઈક અર્થ સમજ પડતી નથી, જો માત્રાઓ લગાવીએ તો આપણને ખબર પડે કે નની જોડે નાનો ઊની માત્રા લગાવી તો હનુમાન બને, એવી રીતે માતા છે. અંગૂઠો મ ટ જ તો માતાજી, મની જોડે આની માત્રા, તની જોડે આની માત્રા, જની જોડે દીર્ઘની માત્રા. અંગૂઠો અ જ ન અંજની, ક સ ર કેસરી, અ ક ર આંગળી, ટ ચ ન ટચલી. મૂળાક્ષરોની સાથે આપણે માત્રાઓ લગાવે તો અર્થપૂર્ણ શબ્દ બનાવી શકાય. પેજ નંબર 107 જોઈએ, દળવાન, મહારાજની જય હો. વિદ્યાર્થી મિત્રો, દળવાન એટલે રાજાના મહેલમાં જ્યાં પ્રવેશ થતો હોય છે ત્યાં દરવાજા પાસે જે મંત્રી ઉભો રહે એને દળવાન કહેવામાં આવે છે. તો એ મહારાજની જય પોકારે છે. મહારાજ
કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે. દરવાજા પાસે જે મંત્રી ઉભો રહે છે તે મહારાજાને કહે છે, શું કહે છે, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને તમારા દરબારમાં આવવા માંગે છે. રાવણ રાજા છે, શું કહે છે, આવવા દો. ચાર પાંચ સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. હનુમાન દાદાને દોરડાથી બાંધીને સૈનિકો રાવણ રાજા પાસે દરબારમાં હાજર કરે છે. રાવણ, અરે આ કોણ છે, નથી માણસ કે નથી વાંદર, એને અહીં શું કામ લાવ્યા છો, શું કામ છે? હનુમાન દાદાને જોઈને રાવણ મંત્રીઓને પ્રશ્ન પૂછે છે કે આ કોણ છે, માણસ પણ નથી લાગતો અને વાનર એટલે વાંદરા, વાંદરો પણ નથી લાગતો, અહીં શું કામ લાવ્યા છે, ને છે કોણ, એને આપણું શું કામ છે? હનુમાન, હું વાનર છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. વાંદરાનું મોઢું અને શરીર મનુષ્યનું. થોડો મનુષ્ય જેવો છું અને થોડો વાંદરા જેવો છું. હનુમાન દાદા રાવણને જવાબ આપે છે કે વા નર, વા એટલે થોડો વાંદરા જેવો છું અને થોડો મનુષ્ય જેવો છું. સૈનિક, મહારાજ આ બહુ તોફાની છે, એ આપને મળવાની જીત કરતો હતો, એ પોતે દરિયાપારથી આવ્યો છે, એમ કહે છે. સૈનિકો મહારાજને કહે છે, કોના વિશે કહે છે, હનુમાન દાદા વિશે કહે છે કે આ છોકરો ખૂબ જ તોફાની છે અને તમને મળવાની જીત કરે છે અને દરિયો પાર કરીને લંકા સુધી આવ્યા છે. રાવણ, બોલવાનર શું કામ છે? હનુમાન, મારે કશું કામ નથી, આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. જો પૂછવામાં આવે છે કે તમે કેમ અહીંયા આવ્યા છે, એટલે કે મારે કશું રાજાનું કામ નથી, પરંતુ તમારા સૈનિકો મને પકડીને અહીં લાવ્યા. સૈનિક, મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેડાન મેદાન કરી નાખી છે, બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા છે. જો હનુમાન ખૂબ જ તોફાની હતા એટલે કહેવામાં આવે છે કે અશોક વાટિકાની અંદર જેટલા પણ ઝાડ હતા એ બધા ઝાડ ઉખેરી નાખ્યા છે અને ઝાડ ઉપર જે ફળો હતા એ ખાઈ ગયા હતા, એટલે સૈનિકો ફરિયાદ કરવા માટે રાવણ રાજા પાસે હનુમાનને પકડીને લાવે છે. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેરી નાખ્યા, કેટલાક ઝાડના ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડને મૂળમાંથી ઉખેરી નાખ્યા. હનુમાન, એ બધા તો સૂકા ઝાડ હતા. હનુમાન કહે છે કે સૂકા ઝાડ હતા એટલે મેં ઉખેરી નાખી. રાવણ કહે, વિદ્યાર્થી મિત્રો અહીં જે બે ટપકા છે એ કહે, રાવણ કહે, અરે મૂર્ખ વાનર વચ્ચે ન બોલ. હવે કહે, તે શા માટે તોફાન કર્યું, તું દરિયાપારથી આવ્યો છે, એ વાત સાચી છે, એ વાત સાચી છે, પ્રશ્ન પૂછવામાં આવે છે. રાવણ રાજા હનુમાનને પ્રશ્ન પૂછે છે કે તું વચ્ચે ના બોલ, તું ક્યાંથી આવ્યો છે, શા માટે ત્યાં હું તોફાન કર્યું, દરિયો પાર કરીને આવ્યો છે, એ વાત સાચી છે? હનુમાન, હા. રાવણ રાજા કહે, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે, તે દરિયો પાર કેવી રીતે કરી શક્યો, લંકા તો દરિયો પાર કરી ન હોય તો આવડો મોટો દરિયો તે પાર કેવી રીતે કરી શક્યો? હનુમાન, જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. મંત્રીઓ આસન પર બેઠા હતા અને હનુમાનને દોરડાથી બાંધેલા છે અને એ ઊભા છે. તો હનુમાન કહે છે કે તમારા મંત્રીઓ જેવી રીતે આસન પર બેઠા છે એવી રીતે મને પણ બેસાડો, પછી હું કહું કે હું દરિયો પાર કરીને કેવી રીતે આવ્યો. રાવણ, તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ? જો રાવણ રાજા શું કહે છે કે તું તુચ્છવાન, તુચ્છ એટલે નાનો, જેની કોઈ તુચ્છ એટલે નાનું, તું નાનો આમ થો વાનર લંકાની રાજસભામાં આસન પર બેસવાની વાત કરે છે. હનુમાન, ના, હું પ્રભુ શ્રીરામનો સેવક છું, રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું, અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડશે. આજે હું તમારા દરબારમાં આવ્યો છું તો હું તમારો મહેમાન બનીને આવ્યો છું, હું શ્રીરામનો સેવક છું,
અને તમારી સામે ઊભો છું, તમારે મને આસન આપવું જ પડશે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. રાવણ સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. રામનું નામ સાંભળીને રાવણ ગુસ્સે થાય છે અને શું કહે છે, મંત્રીઓને સૈનિકોને કહે છે કે અત્યારે જ આ હનુમાનને પકડીને જેલમાં પૂરી દો. એક મંત્રી, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પુરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. જો રાજાના દરબારમાં જે મંત્રીઓ હતા એમાંથી એક મંત્રી બોલી ઉઠે છે કે હું માફી ચાહું છું, એ આપણા એ બીજા રાજ્યમાંથી આપણા રાજ દરબારમાં આવ્યા છે તો આપણા મહેમાન કહેવાય છે, એમને જેલમાં પૂરવા કરતાં આપણે આસન પર બેસાડવા જોઈએ. રાવણ, બિલકુલ નહીં, એને જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે. જો રામનું નામ સાંભળીને રાવણ ખૂબ જ ગુસ્સે થાય છે અને ના પાડે છે કે એમને આસન આપવામાં આવે નહીં, જે કહેવું હોય તે ઊભા ઊભા કહે. મંત્રી, પણ મહારાજ, જો બોલતા બોલતા અટકી જાય છે, આગળ કશું બોલી શકતા નથી. રાવણ કહે, પણ ને બણ, આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે. રાવણ રાજા માનતા નથી, કશું મારે સાંભળવું નથી. એ હનુમાન ઊભા ઊભા જ વાત કરશે. હનુમાન, કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે, તમે મને આસન પર નહીં બેસાડો પણ મને બેસતા આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ગુજરા જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતા પણ ઊંચું આસન થયું. હનુમાન ટકુડકો મારીને એની ઉપર બેસી ગયો. રાવણ ગુસ્સાથી લાલ ચોર થઈ ગયો. જો અહીં ચમત્કાર દેખાય છે, પૂંછડીનું ગોળ ગોળ ગુજરું થઈ જાય છે અને એની ઉપર બેસી જાય છે. રાજા નીચે થઈ જાય છે અને હનુમાન પૂંછડીના આસન ઉપર બેસી જાય છે. આ જોઈને, આ દ્રશ્ય જોઈને રાવણ રાજા જે સિંહાસન પર બેઠા છે તે ખૂબ જ ગુસ્સે થાય છે. રાવણ, આ વાંદરાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. આ દ્રશ્ય જોઈને રાવણ રાજા ખૂબ જ ગુસ્સે થાય છે. મંત્રીઓને કહે છે કે એની પૂંછડીને સળગાવી નાખો જેથી એ પૂંછડી ઉપર પણ બેસી ના શકે. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. જો અહીં ચિત્રમાં તમને દેખાય છે કે પૂંછડીને એટલી લાંબી કરી, એટલી લાંબી કરી કે ખૂબ ઊંચે સીટી ગોળ 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 કરીને એક આસન જેવું બનાવ્યું અને એની ઉપર બેસી જાય છે. રાજા નીચા લાગે છે અને હનુમાન ઉપર પૂંછડીના આસન ઉપર બેઠા છે અને બેઠા બેઠા હસે છે. આ દ્રશ્ય જોઈને મંત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે, એમને ખૂબ જ નવાઈ લાગે છે. હનુમાનની આવી શક્તિ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. રાવણ કહે, સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો, આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. રાવણ સૈનિકોને હુકમ કર્યો કે તમે તાત્કાલિક આ હનુમાનની પૂંછડીને સળગાવી દો. વાનર એટલે હનુમાન. સૈનિકો ક્યાંકથી થોડા ગભા ઘોડેડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વિતાડ્યા. ક્યાંકથી તેલ લાવીને એ ગભા ઘોડા ઉપર રેત્યું. છેલ્લે દિવાસરીથી પૂંછડી સળગાવી. જેવી પૂંછડી સરકી કે તરત જ હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. સૈનિકો બધી વસ્તુઓ ભેગી કરે છે, ગભા કુતરા દિવાસરી લાવે છે અને પછી પૂંછડી સળગાવે છે. જેવી પૂંછડી સળગાવે છે કે તરત જ હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેરો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો, ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાને તે સરકતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાન તરફ ગયા. ત્યાંથી બજાર બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. બધી જગ્યાએ પૂંછડીનો છેરો અટકાડ્યો એટલે આખો રાજ દરબારમાં પણ આગ લાગી જાય છે અને બહાર જાય છે તો મકાનો પણ સળગી જાય છે, દુકાનો પણ સળગી જાય છે, મહેલ પણ સળગી જાય. લંકાના રાક્ષસો નાશભાગ કરવા લાગ્યા.
સૈનિકે સૈનિકો એક જગ્યાએ આગ હોય ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂછડી અડકાય, ઠેક ઠેકાણે આગ લાગી ગઈ. હનુમાન હસતા જાય અને આગ લગાડતા જાય ને ગાતા, લંકા ટાળી સરકી ગઈ, પૂછડી મારી સાજી રહી. તેલ પણ તારું ગભા ટાળા, દિવાસરી પણ ટાળી ગઈ, પૂછડી મારી સાજી રહી. સરગ્યા મકાનો ને સરગ્યા મહેલો, ઊભી બજાર પણ સરકી ગઈ, પૂછડી મારી સાજી રહી. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆતમાં જ આ કાવ્ય આપેલું છે. અહીં નાટક રૂપે એ વિષય ઉપર વિસ્તારથી આપણે જોયું. હવે તમને સમજ પડી ગઈ હશે. નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. જઝાક અલ્લાહ.